ગાંધીનગર સિવિલમાં ભાવિ તબીબોએ ડીજે પાર્ટીનું આયોજન કર્યું. સાયલેન્ટ ઝોન હોવા છતાં પણ તબીબોએ ડીજે પાર્ટી યોજી. સિવિલમાં સાયલેન્ટ ઝોનના નિયમોના ધજાકરા ઉડ્યા કે જ્યારે ભાવિ તબીબોની હરકતથી દર્દીઓની ઊંઘ પણ હરામ થઈ, કારણ કે એક તરફ દર્દીઓ આરામ કરી રહ્યા હતા, સાયલેન્ટ ઝોન છે ત્યાં, અને બીજી તરફ ડીજે પાર્ટી યોજવામાં આવી. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આજે સિવિલ છે ત્યાં સાયલેન્ટ ઝોન છે અને આ નિયમોના ધજાકરા ઉડાવ્યા ભાવિ તબીબોએ. દર્દીઓની પરવા કર્યા વગર માત્ર પોતાની મોજ મજા માટે તેમણે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ કોલેજના છાત્રોની 3 દિવસની ઇવેન્ટમાં દર્દીઓની ઊંઘ હરામ થઈ ગઈ. સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મોડી રાત સુધી ચાલેલી પાર્ટીથી દર્દીઓ હેરાન થવાનો વારો આવ્યો હતો. જ્યાં હોર્ન પણ ન વગાડી શકીએ ત્યાં મોડી રાત સુધી મોટા લાઉડસ્પીકરવાળા ડીજે વાગ્યા હતા. આ સમગ્ર બાબતે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. સિવિલ હોસ્પિટલમાં અનેક લોકો આવે છે અને ક્યાંક સારવાર લેતા હોય છે. હાર્ટ પેશન્ટ્સ આવે છે, કિડનીના પેશન્ટ્સ આવે છે, જેવા અનેક પેશન્ટ્સ આવતા હોય છે અને આ પાર્ટીના કારણે તેમને મુશ્કેલી પડી છે. તો ખાસ આ ગાંધીનગર સિવિલના દ્રશ્યો છે કે જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને ત્યાં એમને સારવાર તો આપવામાં આવી, પરંતુ અહીંયા ક્યાંક તેમની ઊંઘ હરામ થઈ ગઈ. એનું પાછળનું કારણ છે ડીજે પાર્ટી, જ્યાં હોર્ન પણ વગાડવું નિયમની વિરુદ્ધ છે. ત્યાં મોટા લાઉડસ્પીકરથી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને આ ડીજે પાર્ટીનું આયોજન ભાવિ તબીબોએ કર્યું હતું. મેડિકલ કોલેજના છાત્રો દ્વારા આ 3 દિવસીય ઇવેન્ટમાં ક્યાંક ડીજે પાર્ટીનું આયોજન. હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, હોર્ન પણ નથી વગાડી શકવું અને અહીંયા તો નિયમોના ધજાકરા ત્યારે ઉડ્યા જ્યારે આખી રાત લાઉડસ્પીકર વાગ્યા મોટા મોટા અવાજે. દર્દીઓને કેટલી તકલીફ પડી, આ અંગે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, શું તેમની પરમિશન લેવામાં આવી હતી ખરી? ગાંધીનગર સિવિલમાં મેડિકલ કોલેજ આવેલી છે અને મેડિકલ કોલેજના કેમ્પસમાં આ ડીજે પાર્ટી થઈ હોવાની માહિતી મળી રહી છે. 3 દિવસનો એક ઇવેન્ટ હતો અને આ 3 દિવસની ઇવેન્ટના કાર્યક્રમના અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીજેના તાલે આ ભાવિ ડોક્ટરો કે જે અભ્યાસ કરે છે તેઓ ઝૂમતા નજરે પડ્યા છે. સ્વાભાવિક રીતે સિવિલ હોસ્પિટલ અથવા તો કોઈ પણ હોસ્પિટલ હોય તો એ સાયલેન્સ ઝોન હોય છે. બિલકુલ એની સામે કલેક્ટર કચેરી પણ આવેલી છે અને આ વિસ્તારની અંદર પ્રતિબંધિત આ પ્રકારે હોવા છતાં ખોટી રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ડીજે પાર્ટી જે છે તે યોજવામાં આવી હતી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે આ મારા અંડરમાં નથી આવતું. આ વિષય જે છે એ કોલેજનો હોય છે, એટલે કે ડીન આને હેન્ડલ કરતા હોય છે. જો કે ડીન ફોન ઉપર તેમનો સંપર્ક કરતા તેમનો સંપર્ક કોઈ થઈ શક્યો નથી, પરંતુ સ્વાભાવિક રીતે આ પ્રકારની કોઈ કાગળ ઉપર મંજૂરી ન હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ડીન સમગ્ર મામલે અત્યારે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે, કારણ કે આ એક જગ્યા એવી છે કે જ્યાં 900 થી 1000 જેટલા દર્દીઓ ત્યાં સારવાર લેતા હોય છે, સતત ઓપીડી ચાલુ હોય છે અને એમને આ પ્રકારની ડીજે પાર્ટી અને તેના અવાજથી ઘોંઘાટથી સ્વાભાવિકપણે નુકસાન થાય છે. રાત્રે ત્યાં દુકાનો ચાલતી હોય છે તો એનો વિરોધ કરવાવાળા લોકો આજે એ જ જગ્યા પર ડીજેના તાલે ઝૂમી રહ્યા હોય તેવા દ્રશ્યો દેખાય છે. બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે. તો અહીંયા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે મેડિકલ સ્ટુડન્ટ્સ થઈને દર્દીઓની ઊંઘની તેમને કોઈ જ ચિંતા ન થઈ, કોઈ જ વિચાર ન આવ્યો કે અમારી આ ઇવેન્ટના કારણે, અમારી આ મનોરંજનના કારણે દર્દીઓની ઊંઘ જે છે તે હરામ થઈ શકે છે, એમાં ખલેલ પહોંચી શકે છે. સૌથી મહત્ત્વની વાત હોય છે કે જ્યારે હાર્ટ પેશન્ટ સારવાર લઈ રહ્યો હોય અને હાર્ટ પેશન્ટને સ્ટેન્ટ મૂક્યું હોય કે પછી કોઈ બાયપાસ સર્જરી કરાવી હોય તો તેને થોડી પણ ખલેલ પહોંચવામાં નથી આવતી. ખુદ તમે હોસ્પિટલમાં જશો તો તમને નર્સિંગ સ્ટાફ જ કહેશે કે અવાજ નથી કરવાનો. અને અહીંયા તો જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે જે પોતાની ઇવેન્ટમાં આટલા મોટા લાઉડસ્પીકર લાઉડ અવાજમાં ડાન્સ કરી રહ્યા છે, શું તેમને આવા હાર્ટ પેશન્ટને નો વિચાર પણ ના આવ્યો કે તેમની આરોગ્ય પર કેટલી મોટી અને ગંભીર અસર પડી શકે છે?